બંધુઓ, આજે આપણો ડેલી બોનસનો કાફલો આવી ગયો છે રાજકોટમાં, અને રાજકોટના આજના બંને પાર્ટિસિપન્ટની આપણે મુલાકાત લઈ લઈએ. તો ચાર્મી અને કોમલ, તમારો ટૂંકાણમાં ફટાફટ આ બંધુઓને પરિચય આપી દો. ચાર્મી અને કોમલ બંને હાઉસવાઈફ છે. એક ટાઈમ હતો જ્યારે હાર્ડકોર મહેનત કરીને જોબ કરતા હતા, હા, પણ પૈસા કમાવવા માટે. પણ હવે એમને એજી ઓજી સુનીએ જે એટલું કમાય છે કે એમને વાપરમાંથી ફુરસત નથી, એટલા માટે અત્યારે શાંતિથી એક હાઉસવાઈફ તરીકેની લાઈફ જીવે છે ચાર્મી અને કોમલ. હવે તમારો પરિચય આ બંધુઓને આપી દીધો, હવે ગેમનો પરિચય આપી દો. આપોએ પહેલા મારી વાત સાંભળો. હા, બિલકુલ બિલકુલ, સાંભળવા દે. એક કલાક ના કરી નાખ્યો, પણ અડધો કલાક માંથી આ તો સાંભળવા માટે જ કર્યો. બોલો. ઓકે, ફ્રેન્કલી આ શો હું જોતી નથી. એટલે આ કહેવા માટે બોલાવ્યા બેન તમે? ના ના, મારો સન ધ્યાનમ, એને આ શો બહુ જ ગમે છે. એ બહુ ખુશ છે કે મોમા આ શોમાં પાર્ટિસિપેટ કરે છે. મોમા એટલો ખુશ છે ને, ખબર પડી છે કે ડેઇલી બોનસમાં મોમા આવવાની છે, ત્યારથી ખુશ ખુશ થઈ ગયો છે. એટલે એને જોઈને ખુશી થાય છે કે ચલો એના માટે પાર્ટિસિપેટ કરું છું. ઓકે, ધ્યાનમ માટે. ઓકે, તો આજે એક મને આ શોના રૂલ્સ બી કઈ ખબર નથી, પણ તો એ પાર્ટિસિપેટ કરું છે ધ્યાનમ માટે. નાના બાળકો કે પછી વૃદ્ધ મહિલાઓ એ આ વધારે પડતો શો જુએ છે, અને દરેકના અલગ અલગ કારણો હોય છે. ગેમ્સ ડિફરન્ટ આવે છે તો છોકરાઓને મજા આવે છે, કારણ કે પહેલા આટલી બધી ગેમ્સ ડિફરન્ટ આવે છે એમ. દરેક એવરી એપિસોડમાં ગેમ્સ ડિફરન્ટ જ હોય છે. તમે તો કહ્યું કે જોયું જ નથી કોઈ દિવસ, તો કઈ દે ખબર. આ જા, આ હા હા, ધ્યાનમાં મારો કહેતો હોય મને કે મોમા આવી ગેમ્સ, કારણ કે એ લોકોને અત્યારે એવી ગેમ્સ કોઈ પ્લે કરવા નથી મળતી. અચ્છા અચ્છા, ના ના, આવું બેન મારી જોડે ઘણી વાર એવું થાય કે આપણે રેલવે સ્ટેશન પર કે એરપોર્ટ પર, અરે રે રે સોહન, સોહન અંકલ જોડે તારે ફોટો પડાવ્યો છે ને બેટા, ફોટો પડાવ્યો છે. હવે એ છોકરાને ક્યાં ખબર પડે કે ફોટો, એટલે આવું થાય ઘણી વાર એમાં. એટલે તમે જોયું છે ખરું ઇન્શોર્ટ, ઘણી થોડા ઘણા એપિસોડ, એકાદ એપિસોડ જોયો હશે. હા, વાંધો નહીં. ઓકે, તમે તમારા બાળક માટે ભાગ લીધો કે તમે પોતે જુઓ છો? હું જોઉં છું ને, પ્લસ મારા સાસુ જોવે છે. મારા સાસુ તો ઘણા ટાઈમ થી જોવે છે અને હું સવા વર્ષ થયા છું. એટલે તમારી પણ ખાસ ઈચ્છા નહોતી, પણ સાસુને કારણે ભાગ લીધો છે. ઓકે, હું પછી એની સાથે જોઉં જ છું. ઓકે, ઘણી વસ્તુઓ શું છે, બાય ચોઇસ થતી હોય, ઘણી બાય ફોર્સ થતી હોય. સાસુ દ્વારા જે હોય એ મોસ્ટલી બાય ફોર્સ થતું હોય. એટલે એમાં મને સાસુ કોઈ દિવસ ફોર્સ નથી કરતા, મમ્મી કે નહીં તું જો ને જો. અહીંયા કેમેરામાં દેખાતું નથી, પણ ઊભા છે અહીંયા જ, એટલે આઈ કેન અન્ડરસ્ટેન્ડ કે તમે. હા, એનીવેઝ આઈ એમ જસ્ટ થોડી મજાક કરું છું. કોમલ, તો સાસુને ગમે છે એટલા માટે તમે જોવાની શરૂઆત કરી, બટ ફાઇનલી તમને ગમે છે? મને પણ ગમે છે, સરસ છે ગેમ. એની અંદર જે ગેમ આવે છે એકદમ યુનિક હોય છે, એમ કે આવી ગેમ છે ને કોઈ રમાડતું નથી હોતું એમ. એની અંદરથી ઘણી બધી એમ જ્યાં આપણે જોઈએ કે કંઈ સ્કૂલમાં કે આ તે જોતા હોય આપણે, કે ક્યાંક બીજે જોતા હોય, પણ ત્યાં આવી ગેમ નથી હોતી. એનાથી આમ ઘણી બધી શીખવા મળે છે એમ ગેમ બધી. એટલે તમારો કહેવાનો કે યુનિક ડિફરન્ટ. ઓકે, તો આપણે તમને પણ એવી કંઈક યુનિક અને ડિફરન્ટ ગેમ રમાડીએ, હા, કે જેનો ઉપયોગ તમે એ રીતે એ પરસેપ્શનથી કે એ પોઈન્ટ ઓફ વ્યૂથી વસ્તુને નહીં જોઈ હોય એવી જ કંઈક ગેમ તમને રમાડીએ. પણ એ પહેલાં એક ખાલી વાત પૂછી લો, તમારા હસબન્ડ અત્યારે હાલ અહીંયા હાજર છે કે ડેલી બોનસના હવાલે મૂકીને જતા રહ્યા છે? ના ના, છે હાજર. હા, બસ તો ખાલી એમને બોલાવી લો. શરૂ કરીએ બંધુઓ, રાજકોટમાં એક મમ્મી અને એક વહુ સાથે ડેલી બોનસ. નયનભાઈ કેમ છો? મજા. ધવલભાઈ, નયનભાઈ અને ધવલભાઈનો પરિચય હવે એમના મોડે શું લો, જે બાજુમાં બેઠા છે એમના મોડે જ એમનો પરિચય લઈ લો. ચાર્મી, નયનભાઈ કેટલા વખત થયો લગ્નને? 8 યર્સ, 8 યર્સ, 8 વર્ષો થયા લગ્નને. હવે એવું તો નહીં પૂછું કે ખરેખર એવું લાગે છે કે હી ઇઝ ધ વન ફોર મી? એવું લાગતું હોય તો જ 8 પૂરા થયા હોય, બરાબર છે. પણ કેમ એવું લાગે છે એ પૂછીશ. હા, કે આ જ એક વ્યક્તિ છે કે જેણે ભગવાનને મારા માટે લખ્યો છે, એવું કેમ લાગે છે એક નાનકડો સવાલ પૂછીશ. એની ક્વોલિટી કે વ્યસન એક પણ જાતનું નથી. વ્યસન એક પણ જાતનું નથી, ખાલી પ્રેમનું વ્યસન છે. વ્યસન એક પણ જાતનું નથી, અને પ્લસ મારા પિયરમાં પણ એક દીકરા તરીકે ફરજ બજાવે છે.
બધી રીતે એમ કહે ને તો મને ઘણી વાર એમ કહે કે તું દીવો લઈને જોવા જાન તો નવો ના મળે. પોતાના વખાણ કરે છે ખરા. ઓકે, હું હવામાં આમ જવા દો કે ના ભાઈ હવે એવું કઈ ના હોય, મને કેટલા મળી જાય તમને મળી જાય તો મને. ખરેખર પણ ખરેખર એવું છે જ કે દીવો લઈને જોવા જાવ તો પણ ના મળે. આ ટીવી ઉપર બોલું છું કે આગ બીતી થઈ ગઈ માણસ ની, ગળગળો થઈ ગયો આટલું સાંભળીને માણસ કે 8 વર્ષોમાં જે સાંભળવાને મળ્યું આજે મળ્યું એ એના માટે પણ સરપ્રાઈઝ છે. ક્યારે મેં એવું કીધું નથી. ઘણી વખત કે એવું કેટલી વખત વીકમાં એક બે વાર તો સંભળાય જ કે દીવો લઈને જોવા જાવ તો ન મળે, પણ હું એવું માન કે હા જવા દે ચાલે એવું. પણ ખરેખર એવું છે. શું કારણ એનું એવું લાગે છે કે બધી રીતે, એક તો પેલું વ્યસન મુક્તિ નથી, લગભગ બધાને હોય જ કંઈક ને કંઈક, પણ આને નયન ને કાંઈ પણ વ્યસન નથી. પ્લસ ઘણી બધી એવી ફેમિલીમાં સિચ્યુએશન આવી ત્યારે નહીં, અને મારા એક ફાધરમાં અને બધામાં ઇન્વોલ્વ થયા અને ઘણી બધી હેલ્પ કરેલી છે, એટલે એટલી બધી અપેક્ષા ન હોય કે કોઈ આવી રીતે રહી શકે એમ, પણ નહીં એવું પ્રૂવ કર્યું છે, એટલે લોટ્સ ઓફ લવ ફોર ફોર એમ. તમે ઉદાસ નહીં થાવ, તમારા પણ વખાણ થશે, ખોટા તમે નિરાશ નહીં થાવ, થશે થશે. હા, વારા પછી વારો, નયન પછી ધવલનો. કાંઈ એવું લાગે કે ઈ તમારા માટે જ બન્યા છે? હા, કેટલા વર્ષો થયા લગ્નને? 1.5 વર્ષ. ઓહો, એટલે અનુભવ અહીંયા કરતા થોડોક ઓછો છે, બરાબર. 1.5 વર્ષમાં શું એમનું બહુ જ ગમે છે તમને? નેચરમાં શું? બધી રીતે, એમ કે એમ નહીં કે આ નહીં, એમ બધું ટોટલ બધામાં હા પાડે, બધામાં હા પાડે. એટલે મારું કહે એવું હા પાડે એમ નહીં, પણ આમ એનો નેચર જ એવો છે કે ફાઈન, કે કોઈ ઘરે કે કોઈ પણ એમ તો એનું ચાલે. એમ એનું ચાલે કે તમારું ચાલે ઘરમાં? હા, ગદ્યનો સવાલ છે, કોનું ચાલે? એમનું ચાલે, એમનું ચાલે. માણસ જ્યારે જૂઠું બોલે ને ત્યારે હસતા હસતા બોલે, આ હંમેશા યાદ રાખવું. પણ તમે સપોર્ટ કેવો કરે છે લાઈફમાં? બહુ જ સપોર્ટ કરે છે ને. તમે કદાચ કોઈક એવી માંગણી પણ કરી હોય કે જે યોગ્ય ન હોય તો પણ એ તમારું સાંભળે ખરા ને? ઓકે, બસ મારે એ જ જાણવું હતું કે કોઈ દિવસ ના નથી પાડતા ને કોઈ વાત માટે? નથી પાડતા ને, એટલે અમુક વસ્તુ ક્યારેક ના પાડવા જેવી હોય તો પાડી પણ દે, પણ એવું ના નથી પાડતા. મને એટલું ખબર પડી કે ના નથી પાડતા, અને આજે આ ગેમ માટે પણ ના નહીં પાડે. તમે કહ્યું કે તમારી ગેમ હંમેશા યુનિક હોય છે, બરાબર. શું છે રબર બેન્ડ? આનો શું ઉપયોગ થાય? ઘણો બધો કરો તો પણ બે, એક તમે બોલો, બે તમે બોલો, આપણે કલાક સાથે છીએ, બોલો. આનો બ્રેસલેટ બનાવી શકાય? ઓકે, માથામાં પણ નાખી શકાય? ઓકે, સાચી વસ્તુને એકમાં રાખી શકાય? બંચ બનાવી શકાય? બંચ બનાવી શકાય. તમે કહ્યું માથામાં નાખી શકાય, એટલે એની તમે ચોટલી વાળી શકો. વાળી શકો ને? વાળી શકો? તમારી વાળી શકો કે તમે એમની પણ વાળી શકો? જો આવું કોઈ દિવસ તમે નહીં કર્યો, મને કીધું યુનિક ગેમ લાવો છો તમે, તો આનો એવો ઉપયોગ કર્યો છે કોઈ દિવસ તમે? કર્યો છે? હા પાડો છો? તમે કર્યો છે કે નથી કર્યો? નથી કર્યો. બસ આજે કરીએ. તમારે એમની ચોટલી બનાવવાની છે. રબર એટલું લૂઝ ન હોવું જોઈએ કે એ નીકળી જાય. ઓકે, તમારે એનો એક વાર એનો રોલ કરવો, બે વાર કરવો, ઇટ ઇઝ અપ ટુ યુ. પણ તમે બંને જણ એક મિનિટમાં જે સૌથી વધારે ચોટલી બનાવી શકશે એ થઈ જશે ક્વોલિફાઈડ. ઓકે, સમજી ગયા? તો બંધુઓ બંને એટલા બધા ખુશ થઈ રહ્યા છે કે આજે અમને એક નવો લુક મળશે. હા, એ કેવો લુક મળે છે બંનેને એ જોઈશું, આપણે કેવું મેકઓવર થાય છે એ જોઈશું. શરૂ કરીએ ક્વોલિફાઈંગ રાઉન્ડ. યોર ટાઈમ વિલ સ્ટાર્ટ ઇન 5 4 3 2 1 એન્ડ ગો.
બોથ ચાર્મી એન્ડ કોમલ, યુ બોથ લાઈક ટુ મી. તમે એક જુઠ્ઠું બોલ્યા એક મારી સાથે ખરેખર, એટલે આઈ મીન આઈ ડિન્ટ એક્સપેક્ટ ધીસ ફ્રોમ યુ. મેં તમારી પાસે આવી અપેક્ષા નહોતી રાખી. આમ મસ્તી મજાકનો પ્રોગ્રામ છે અને લાઇટલી લો, જે વસ્તુ સાચી હોય એ કહેવાની હતી. આવી રીતે તમે, એટલે આઈ મીન આઈ, મને એવું પર્સનલી એવું ફીલ થયું કે તમે જુઠ્ઠું બોલ્યા. શું જુઠ્ઠું જ બોલ્યા ને તમે? એવું કહ્યું કે આવું કોઈ દિવસ કર્યું નથી અમે. કઈ રીતે આટલી સ્પીડમાં થાય? પણ આ પ્રેક્ટિસ હોય તો જ થાય, અધરવાઇઝ થાય નહીં. આ પ્રેક્ટિસ વગર ના થાય. ચારમી તો ત્યાં સુધી કહેતા હતા અમને તો થશે જ નહીં, થશે જ નહીં. આ મેડ ઇન આફ્રિકા એવા લાગે છે અત્યારે. છતાં પણ ચારમી, તમારું રિઝલ્ટ કાઉન્ટ કરી લઈએ સૌથી પહેલા. આ કાઉન્ટ નહીં થાય. 1 2 3 4. પરમેનન્ટ મારવાનો એવું મારે છે. 5 6 7. 7 ચોટલી તમે એમની બાંધી. અને સર ખાલી શેની શું બાકી કસર રહી ગઈ? એક તો એક દાઢી મૂછ નહોતી હોવા જોઈતી, બરાબર છે, અને એક લાડિયું લટકાવવાનું હતું. બસ એટલી જ, એટલી જ કસર રહી ગઈ સર. એકવાર આવો. 1 2 3 4 5 6 7 8 9 10 11. બસ 11. પણ એની પાછળનું કારણ છે, અનડાઉટેડલી તમે ક્વોલિફાઈ થઈ ગયા છો, કોંગ્રેચ્યુલેશન્સ. તમારી સાથે આપણે સવાલ જવાબનો સિલસિલો આગળ વધારીશું. પણ એ ક્વોલિફાઈ થાય એની પાછળનું કારણ છે, એમના નવા નવા લગ્ન થયા છે. હા, અને નવા નવા લગ્ન થાય ને પછી અત્યારે એમ પણ તમે જુઓ તો ચેલેન્જીસનો ટ્રેન્ડ ચાલે છે. તમને સોશિયલ નેટવર્કિંગ સાઇટ ઉપર બધા ચેલેન્જ આપે કે આ ફલાણી ચેલેન્જ, આ ચેલેન્જ, બધા. અને નવા નવા લગ્ન થાય એટલે આ બધું હોય કે તું તને આ બનાવું, તું મને આ બનાવું, આ બધું નવા નવા લગ્નમાં આવું બધું થતું હોય. એટલા માટે અહીંયા 11 થયા. અને તમને શું, એ હવે પ્રેક્ટિસ એક બાળક પણ થઈ ગયું, બધી પ્રેક્ટિસ ઓછી થઈ ગઈ હોય, છૂટી ગઈ હોય, બરાબર. તો એટલા માટે તમે થોડાક માટે રહી ગયા. રહી નથી ગયા, હજુ છેલ્લી બે ગેમ બાકી છે, એ રમીશું તમારી સાથે. પણ અત્યારે કોમલ, શરૂ કરીએ તમારી સાથે આપણો નેસેસિટી રાઉન્ડ. પણ એ પહેલા બંધુઓ જાણી લઈએ નેસેસિટી રાઉન્ડના રૂલ્સ. નેસેસિટી રાઉન્ડ, આ રાઉન્ડ ટોટલ 2000 રૂપિયાનો રહેશે, જેને જીતવા માટે તમારે 2 પ્રશ્નોના સાચા જવાબ આપવા પડશે. દરેક પ્રશ્ન તમને 1000 રૂપિયા જીતાડી શકે છે. એલિમિનેશનથી બચવા માટે અને કમ્ફર્ટ રાઉન્ડમાં એન્ટર થવા માટે તમારે મિનિમમ 1 સવાલનો સાચો જવાબ આપવો પડશે. કોમલ, ફેરવી નાખો 52 ચક્કી. એરિયા આપું કા? તમારે મને 1 મિનિટનો સમય આપીશ અને 5 રાજકોટના કોઈ પણ 5 એરિયાના નામ બોલવાના છે. ઓકે, રેડી? 1 મિનિટનો સમય, કોઈ પણ 5 એરિયાના નામ બોલવાના છે. તમારો સમય શરૂ થાય છે હવે. એવું કહેતા પહેલા હું તમને જણાવી દઉં, એ નામની પાછળ ચોક આવવું જોઈએ. ચોક હોય એવા 5 એરિયા. યોર ટાઈમ સ્ટાર્ટ્સ નાઉ. કોટેચા ચોક. ઘરના નહીં બનાવતા? મેં લખ્યા છે. નવાબ કન્સ્ટ્રક્ટ નહીં કરતા એરિયા. દૂર દૂર સુધી કોઈ નથી. કિસાન પરા ચોક. મિલ પરા ચોક. 10 9 8 7 6 5 4 3 2 1. ટાઈમ ઇઝ ઓવર. બધાય ચોક માં જ લઈ ગયો હું. હા, એ માણસની ઇજ્જતનો સવાલ આવી જાય છે એટલે બોલવું પડ્યું એને. કે શું સવાર રસમાં ક્યાંય ફરવા નથી લઈ ગયો હું તને? કોટેચા ચોક, સાંગણવા ચોક, લોઘાવાડ ચોક, હા લોધાવાડ, લોધાવાડ ચોક, ભૂતખાના ચોક, મોટી ટાંકી ચોક, રૈયા ચોક, લીમડા ચોક, નાણાવટી ચોક,
શક્તિ ચોક. મારે ખાલી સવાલ પૂછવાનો હતો, એના પર પીએચડી નથી કરવાની. મારે ખાલી એક સવાલ પૂછવાનો, પૂછી લીધો બેન. હા, બીજા સવાલ તરફ આગળ વધીએ હવે તમારી સાથે. હા, ફરી એકવાર ફેરવી નાખો પવન ચક્કી. આપણી કહેવતો, ચલો પાંચ એરિયાના નામ બોલ. એ તો બોલી નહીં શક્યા કારણ કે પાછળ મેં ચોક લગાડી દીધું. ઇઝી કરી નાખું. કોઈ પણ ગુજરાતી પાંચ કહેવતના નામ બોલો અને તમારો સમય શરૂ થાય છે હવે. જેવા સાથે તેવા, કરો તે ઉભરો, જે કરે જે કરે તે ગુમા, જે કરે તે ભરે. જાતે બનાવો નહીં, એરિયાના નામ બનાવે આવે કહેવત તો નહીં બનાવો. બે બરાબર છે. ગોળ તેવું ગળ્યું. હે, રહી ગયા પણ જેવા સાથે તેવા. તમે તમારા સાસુને જોઈને કહ્યું બરાબર છે, પણ મોડા પડી ગયા થોડા. પહેલા એમને જોઈ લેવાના હતા તમારે. પાછળ છે. અચ્છા, હા, એક સેકન્ડ થી લેટ થઈ ગયા એવું તમને લાગતું હશે, પણ પહેલા પણ તમે બોલ્યા હતા જેવા સાથે તેવા, એટલે એવું નથી. ચાર કહેવત ટોટલ તમે બોલ્યા છો, પાંચમી કહેવત બોલ્યા નહીં. કેટલી બધી કહેવતો છે. હા, કઈ વાંધો નહીં, હજુ બીજી બે તક છે. મગજ એકદમ શાંત કરી દો. ઓકે, ફેરવી નાખો ફરી એકવાર પવન ચક્કી. જરાક વિચારીને બોલો. ઇન્ટરનેટને ગુજરાતીમાં શું કહેવાય? એક મિનિટનો સમય. યોર ટાઈમ સ્ટાર્ટ્સ નાઉ. સિમ્પલ ગુજરાતી કરો એનું તો પણ કદાચ આવડી જશે, ક્યાંક વાંચ્યું હશે, ક્યાંક સાંભળ્યું હશે. ભલે અત્યારે યાદ ના આવતું હોય પણ થોડાક પાટિયા બેસાડો, બેસી જશે. દૂર સંદેશાવ્યવહાર. ટેલિફોનનું નથી પૂછતો, ઇન્ટરનેટનું પૂછું છું. કઈક એક મનમાં બોલ્યા હે, દૂર સંદેશા વ્યવહાર એવું કઈક બોલ્યા. 10 9 8 7 6 5 4 3 2 1. બેન ગરમી બહુ છે એટલે પવન ચક્કી ફેરવ્યા સિવાય બીજું કઈ કરતા નથી. ઇન્ટરનેટ, નેટ એટલે જાડું, ઇન્ટર એટલે આંતરિક. આવો કઈક આપણે એનો મતલબ ગુજરાતીમાં જો બંનેને ટ્રાન્સલેટ કરીએ તો આવો કંઈક મતલબ નીકળે. તો ઇન્ટરનેટનો મતલબ પણ ગુજરાતીમાં એ જ થાય છે કે જે આપણે બોલીએ છીએ આંતરજાળ. આંતરજાળ. ફેરવી નાખો પવન ચક્કી છેલ્લી વાર. મને ઓળખો. અહીંયા હું તમને ત્રણ હિંટ આપીશ. પહેલી હિંટ, એક અભિનેતાનું નામ. બીજી હિંટ, પત્ની પણ અભિનેત્રી. ત્રીજી અને છેલ્લી હિંટ, સાચું નામ એમનું વિશાલ છે. અને તમારો સમય શરૂ થાય છે હવે. અજય દેવગન. ઉડી ગયા ને? અરે હું તમને પૂછું છું, હવે પતી ગયું, હવે ઉડી ગયા ને એમ કહું છું. ગયા ને રાઉન્ડ ની બહાર ને. માસી, મેં અશોક કુમાર નું નથી પૂછ્યું કે તમે નક્કી કરો છો. હવે
માસી ને એવું કે મેં અશોક કુમાર નું સાચું નામ પૂછ્યું એટલે માસી કહે છે સાચું. સાચું કે ખોટું? સાચું. આવો કેટલા એ વખતે 3 તક હતી કે 4 તક હતી? 4. તો તમારામાં બરાબર સાચું આપવું હતું ને, એમને શું કામ સાચું આપો છો? સાચો જવાબ છે એમનો અજય દેવગણ. અજય દેવગણ તાળી પાડો. તમારા વખતે નતા પડતા લોકો. અજય દેવગણ નું સાચું નામ વિશાલ દેવગણ. જ્યાં જનરલ નોલેજ સારું છે એમનું. પેપરમાં સિદ્ધિ એ શુક્રવાર ની પૂર્તિ જ વાંચે છે. બીજું, હા, બંધુઓ લાવવામાં આવે એમનું 1000 રૂપિયાનું બોનસ. આ પૈસા હું મારા બે મમ્મી નામે સાથે લેવાનો. ના, બિલકુલ. લેવા માંગીશ એમ કહ્યું, આપવા માંગીશ નથી કહ્યું, આપી દેવા. રાજકોટના નિર્મલા રોડ ઉપર આપણે કોમલ સાથે શરૂ કરીએ આપણો કમ્ફર્ટ રાઉન્ડ. અને કમ્ફર્ટ રાઉન્ડમાં કોમલ, 3 ગેમ છે, પૂરેપૂરા 3000 રૂપિયાનો બોનસ તમે જીતો છો કે નહીં એ જોઈએ. 3માંથી 2 ગેમ તમારે જીતવાની રહેશે પૂરેપૂરું બોનસ જીતવા માટે. અટકના મના હૈ, જુડવા હૈ હમ, અને ઇશારો ઇશારો મેં. આ 3માંથી સૌથી પહેલાં કઈ ગેમ રમવા માંગશો? જુડવા હૈ હમ. ઓકે, તો જુડવા હૈ હમથી શરૂઆત કરીએ. જુડવા હૈ હમ શું બહુ ઇઝી લાગે છે કે શું? નહીં, બિકોઝ 90% કેસમાં જ્યારે હું આ પાર્ટિસિપન્ટને પૂછું છું ત્યારે સામેથી જવાબ જુડવા હૈ હમનો જ આવતો હોય છે. અને ખરેખર એક એટલે બહુ ઇઝી લાગે છે એવું છે ગેમ? તો આપણે, હા, ના ના એવું કંઈ નથી, પણ આમ ઓલી બે ગેમ કરતાં આમ સારી લાગે છે, આમ થોડીક ઇઝી લાગે બે ગેમ કરતાં. તો આ વખતે થોડી ડિફિકલ્ટ કરીએ, વાંધો નહીં. તો શરૂ કરીએ બંધુઓ, આપણે જુડવા હૈ હમ શરૂ કરીએ. કમ્ફર્ટ રાઉન્ડ પણ એ પહેલા જાણી લઈએ કમ્ફર્ટ રાઉન્ડના રૂલ્સ. કમ્ફર્ટ રાઉન્ડ. આ રાઉન્ડ ટોટલ 3000 રૂપિયાનો રહેશે. જેને જીતવા માટે આ રાઉન્ડની બંને ગેમ્સ જીતવાની રહેશે. દરેક ગેમ તમને 1500 રૂપિયા જીતાડી શકે છે. એલિમિનેશનથી બચવા અને લક્ઝરી રાઉન્ડમાં એન્ટર થવા તમારે મિનિમમ 1 ગેમ જીતવી પડશે. ડબલ ટ્રસ્ટ મી, બહુ જ ઇઝી પોસ્ટ છે, પણ જો તમે પ્રોપરલી એને ડિસ્ક્રાઇબ કરી શક્યા તો. જ્યાં પણ ડબલ ખબર ન પડે ત્યાં પૂછતા રહેજો. હાથ કેવી રીતે, ક્યાં આંગળી કેવી રીતે, કઈ રીતે એ પૂછતા રહેજો. અધરવાઇઝ બહુ જ ઇઝી પોશ્ચર છે. અને તમારો સમય શરૂ થાય છે હવે. ડબલ જયારે પણ ઝઘડો થયો ટાઈમ પ્લીઝ એવું કેતા હોય ને, બસ હવે શાંત થઈ જાય, હવે બસ પૂરું થઈ ગયું, એ જ કરવાનું હતું. હા, જે તમે રોજ કરો છો રાત્રે 11-11:30 વાગે, બસ ટાઈમ પ્લીઝ, બસ સુવાનો ટાઈમ થઈ ગયો, ટાઈમ પ્લીઝ પૂરું કરી દો હવે. હા, એને ખાલી આ કરવાનું હતું, એટલું જ હતું. પણ કંઈ વાંધો નહીં, હજુ આપણા સેન્ટરમાં હજુ બીજી 2 ગેમ બાકી છે. હા, ઇશારો ઇશારો મેં અટકના મના હૈ, કઈ ગેમથી શરૂઆત કર? અટકના મના. અટકના મના હૈ શરૂ કરીએ બંધુઓ. અટકના મના હૈ કોમલ લાવું ઘડિયાળ તમે આમ બહાર પહેરીને નીકળો છો? હા, નહીં નહીં, ખાલી ઘરમાં જ અત્યારે એપિસોડ એટલા માટે. ઓકે, એટલે બધાને ખબર તો પડે ઉઘડિયાળ છે તમારી પાસે, બરાબર છે બેન. પણ ખરેખર આ બહાર પહેરીને ના નીકળવું. હા, આ ખોવાઈ જાય ને. હા, જો કેટલા બધા ડાયમંડ ને. હા હા હા,
બેન ખરેખર આ ઘડિયાળ વેચો તો આખા દેશની ગરીબી દૂર થઈ જાય મને એવું લાગે છે, એટલું મોંઘું ઘડિયાળ મને લાગે છે આ જોઈને. તો હસબન્ડે ગિફ્ટ આપી છે, હસો નહીં, આ જ વાક્ય છે તમારું, આ ઘડિયાળ વેચો તો આખા દેશની ગરીબી દૂર થઈ જાય એવું મને લાગે છે. યોર ટાઈમ સ્ટાર્ટ્સ નાઉ. થઈ ગયું, એક મિનિટ પૂરી થઈ ગઈ. અટકના મને ગેમમાં પણ એક પત્ની ધર્મ એ નિભાવવાનું છોડ્યું નહીં એમણે. હા, એ વાક્ય ખાલી એક એ વાક્ય બનાવવા માટે બોલ્યા હતા એમના હસબન્ડ. કંઈક એવું વાક્ય બોલ્યા હતા કે પીઝા તો ઘરમાં મજા નથી આવતી. હવે માણસને જે સમયે વિચાર આવી ગયો બોલી ગયો, બરાબર છે, કારણ કે અટકવાનું નથી, આપણે જીતવાનું છે, એમાં એનું ઇન્ટેન્શન એવું ન હોય. તો તરત એનો જવાબ આપ્યો એમણે એક પત્ની તરીકે, એટલે શું બહારના પીઝા ભાવે છે? આપણે આપણી ફરજ નિભાવવી જ, આપણે ગેમમાં હોઈએ કે ઘરમાં હોઈએ. હા, પણ ક્યાં ઘડિયાળથી વાત શરૂ થઈ હતી અને પીઝા ઉપર જઈને અટકી. પણ ફાઇનલી તમે 1500 રૂપિયાનો બોનસ જીતી ગયા. હવે પૂરેપૂરા 3000 રૂપિયાનો બોનસ જીતો છો કે નહીં એ જોઈએ. શરૂ કરીએ આપણે છેલ્લી ગેમ, ઇશારો ઇશારો મે. તો કોની સાથે રમશો? ઓબ્વિયસલી સવા વર્ષ જ થયું છે હજુ. હા, તો પ્રેક્ટિસ બાકી કરીએ. શરૂ કરીએ બંધુઓ ઇશારો ઇશારો મેં. શરૂ કરીએ આપણે ઇશારો ઇશારો મેં. એક મિનિટનો સમય રહેશે. એક વાક્ય તમે એમને ઇશારાથી સમજાવશો, જોઈએ સમજી શકે છે કે નથી સમજી શકતા. ઓકે ઓકે, ઓલ રાઈટ. એક મિનિટનો સમય છે એન્ડ યોર ટાઈમ સ્ટાર્ટ્સ નાઉ. ભૂલી ગયો શું વાક્ય હતું, શું હતું? મને કમાવા જવા દો. માઉ બોલે નહીં, એને હું જવા નથી દેતો એટલે. મેન રીઝન છે છે મારું એવું કહેવાનું છે કે એને 10 વર્ષ સુધી જોબ કરી, તો પછી હવે એમ છે કે 2-3 વર્ષ કે ચાઇલ્ડ કે એ કંઈ ના હોય તો 2-3 વર્ષ શાંતિથી ઘરે રહીએ, બધા સાથે રહીએ. 10 વર્ષ કોઈ સાથે ફેમિલી સાથે કે એની સાથે કોઈ સાથે ટાઈમ સ્પેન્ડ નથી કરી શકી. ઓકે, મેન મારું મેન રીઝન એ છે કે એટલે હું એને બહાર જોબ કરવા નથી જવા દેતો. લોંગ ટાઈમ શું શું. હા, મને મને ખ્યાલ છે જે કહે છે સાચું છે. ધીસ ઇઝ ધ રીઝન વાય હી ઇઝ નોટ અલાઉઇંગ યુ ટુ ગો એન્ડ અર્ન. હા, શું રીઝન છે તમારા મોડે જાણવા માંગીશ. એમણે તો જણાવ્યું ના, એ કે છે એ સાચું છે કે આટલા વર્ષ મેં જોબ કરી તો તું શાંતિથી રહે એમ. આટલા વર્ષ એટલે જ્યારે તમે મેરેજ પહેલા મેં જોબ કરેલી છે, મારા ફાધર નથી એટલે મારે જોબ કરવાની પડી હતી, એટલે મેં 10 વર્ષ જોબ કરી છે. ફેમિલીમાં હું મોટી છું એટલે
જોબ કરવી જ પડે એમ હતી, કારણ કે ફાધર નથી. તો પછી કેટલા વર્ષના હતા ત્યારથી તમે? 19 વર્ષના હતા ત્યારથી તમે જોબ શરૂ કરી? ઓકે. એન્ડ ફાધર વોઝ ધ ઓન્લી અર્નિંગ મેમ્બર? હા. એમના પછી જવાબદારી અમારી બધાની આવે. મારા ભાઈ બહેન બધા અમે જોબ કરતા હતા, મમ્મી પણ પહેલાં જતા હતા. પૂછી શકું કે કેટલું અર્ન કરતા હતા એ વખતે? એમ તો પૂછી ન શકાય, પણ છતાં પણ એક લિબર્ટી લઈને પૂછું, એ જે સમય હતો જ્યારે ફાધર નહોતા ત્યારે કેટલું તમે અર્ન કરતા હતા? 900 રૂપિયા. 900 રૂપિયા? અને કયા સાલની વાત છે? 2009 માં યુઝ ટુ અર્ન 900 રૂપીઝ, અને જેમાં તમે ઘર ચલાવતા હતા? મમ્મી હતા, મમ્મી કરતા હતા. ઓકે. મમ્મી બહારનું કરતા હતા, એટલે ખેતીવાડીનું પણ કરતા હતા, અને મીણાપુરા હેન્ડીક્રાફ્ટની વસ્તુ છે એમાં કલર કરવા જતા હતા, એમાંથી ઘર ચાલતું હતું, અને ભાઈ બહેન પણ સાથે કરતા હતા. મારી બહેન છે એ 11મા ધોરણમાં ભણતી જતી હતી, પાર્ટ ટાઈમ જોબ કરે, પાર્ટ ટાઈમ ભણતી હતી, અને ભાઈ પણ અહીંયા રાજકોટ અપ ડાઉન કરતો હતો. આમાં કેવું છે કે કોમલ, અગર હું જો કોઈનું મર્ડર કરું ને તો એને ક્રાઇમ ગણાય, બરાબર છે? ઇટ ઇઝ અ ક્રાઇમ. પણ અગર કોઈ કોર્ટના જજ કોઈને ફાંસીની સજા આપે છે, કે જે ફાંસી આપનાર વ્યક્તિ હોય છે એ ફાંસી આપે છે, તો એ ક્રાઇમ નથી. ઓકે. તો એ જ એ એક બેઝિક થિન લાઇન છે. ઓકે. જ્યારે હું આ બેલ્ટની, ખાસ કરીને ગુજરાતના આ બેલ્ટની મુલાકાત લેતો હોઉં છું, ત્યારે યુઝ્યુઅલી એવું જાણવા મળતું હોય છે કે હસબન્ડ ના પાડે છે એટલે અમે જોબ નથી કરતા, અમે હાઉસવાઈફ છીએ. પણ એ બધા લોકોમાં અને આ વ્યક્તિમાં બહુ મોટો ફરક છે. હા, એક ઈગો માટે થઈને એમના એ શું કામ બહાર જાય, બરાબર? બહાર જાય તો ચાર લોકોને ઓળખે અને મારા કરતા ઉપર થઈ જાય, મારી સુપિરિયર થઈ જાય. પણ આજે એ વ્યક્તિ એવું વિચારે છે કે એણે આટલા વર્ષો જે સહન કર્યું છે, બીકોઝ કે જે તમારી લાઈફમાં જે લોસ થયો જેને કારણે તમે જે સહન કર્યું, હા, એ હવે નથી કરવું, એટલા માટે એ વ્યક્તિ તમને ના પાડે છે. હા, અને એ ના કેમ પાડે છે એ સચ્ચાઈ અત્યારે ભલે તમે કહેતા હોય કે મારે જોબ કરીશ, પણ હું તમારી આંખમાં અત્યારે વાંચી શકું છું. હા સર, પૂરો હક છે તમને ના પાડવાનો. ખરેખર કાજલ સ્પ્રેડ થશે તો કદાચ તમે થોડાક ઓછા સુંદર દેખાશો, એમને નહીં પોસાય. હા, એનીવેઝ, પૂરેપૂરા 3000 રૂપિયાનો બોનસ તમે જીતી ગયા છો. એમ તો સૌથી મોટું બોનસ તો આ છે. હા, પણ આ જે ગેમ શોનું બોનસ છે 3000 રૂપિયાનું, એ તમે જીતી ગયા છો. તો બંધુ એ બોનસ લાવવામાં આવે પ્લીઝ. બિલકુલ બિલકુલ. મને ફીલ થયું કે હું તમારા બંનેની વચ્ચે આવું છું. હા, અહીંયા મને પોઝિશન આ અમારા સાહેબોએ આપી છે, તો અહીંયા બેઠો પણ હું ખસી જાઉં છું. તો શરૂ કરીએ આપણે સુપર ઉપરથી પણ ઉપરનો રાઉન્ડ, લક્ઝરી રાઉન્ડ, અને લક્ઝરી રાઉન્ડની લક્ઝરી ગેમ જાણી લઈએ આપણે. કોમલ અને ચાર્મી, કોસ્ટ્યુમ ચેન્જ થઈ ગયા, ધેટ્સ ગુડ. નહીં નહીં, આપણે સારા સારા કપડાં, ઘડિયાળ ક્યાં બધી કરીને? હા હા, તમે કહ્યું તું બહાર પહેરીને નથી જતી હોય, બરાબર છે, સાચી વાત છે. શું આપણે નવા નવા કપડાં લાવીએ કોને, લોકોને બતાવવા માટે? અહીંયા કેટલા બધા લોકો જોવાના, એટલે સારું છે, ધેટ્સ ગુડ. તો આ સ્માઈલી બોલ છે, ઓકે, આ ગ્લાસ છે. ગેમ બહુ જ સિમ્પલ છે ચાર્મી અને કોમલ. જવાનું તમારે આવી રીતે મૂકી દેવાનું, અને આ પ્રોસિજર તમારે 2 વાર કરવાની, 1 મિનિટમાં મિનિમમ. ઓકે, જે સૌથી પહેલાં 2 વાર આ પ્રોસિજર કરી નાખશે એમને મળશે પૂરા 5000 રૂપિયાનું બોનસ. ઓકે, રેડી? ટેક યોર પોઝિશન, લઈ લો, રેડી? સો રેડી, સમજાવો બસ. આ બોલ જઈને મૂકવાનો ગ્લાસમાં, જે સૌથી પહેલા 2 વાર મૂકી દેશે આ સાઈડના અને એમણે આ સાઈડના. ઓકે, એકવાર મૂકી દીધો પછી કાઢી અને બીજી વાર મૂકવાનો. અહીંયા પાછું આવીને? હા હા, અહીંયા આવશો, બેસો બાસ્કેટ, અહીંયા અહીંયા પાછો આવવું પડે, બરાબર છે? એટલું તો કષ્ટ લેવો પડે. પણ હવે તમારા હસબન્ડને રોકીને રાખ્યા અહીંયા, અમે જવા નહીં દીધા, જો કંઈક તો કારણ હશે, બરાબર? લેકિન કિંતુ પરંતુ બંધુ, ઇંગ્લિશમાં એક વર્ડ છે, બેટર હાફ, અર્ધાંગિની એટલે અડધું અંક,
બે શરીર હોય, આત્મા એક હોય, ભલે ચાર પગ હોય પણ ચાલે બે પગની જેમ, બરાબર છે? અલગ અલગ રસ્તા ના હોય, એક જ રસ્તો હોય, અને ચાલ કદમ તાલ બધું એક જેવું હોય તો લગ્ન જીવન સફળ થાય. તમને વિશ્વાસ ના આવતો હોય તો હું બતાવું, આવો થોડીક વાર માટે હું એમની પત્ની બની જાઉં છું. તાલ કદમ ચાલ બધું મળવું જોઈએ ત્યારે લગ્ન જીવન સફળ થાય. એટલે જે બોલ છે ને એ તમારા અને એમના બંનેના પગની વચ્ચે મૂકવામાં આવશે અને તમારે એ કંઈક આ રીતે ડોલતા ડોલતા લઈ જવાનો, વચ્ચે આવી અને અહીંયા ગ્રીપ છોડવાની, એક્ઝેક્ટ એ પોઈન્ટ ઉપર ગ્રીપ છોડવાની કે એ બોલ સીધો ગ્લાસમાં આઘાતમાં નહીં આવો. એટલી અઘરી ગેમ નથી. તો શરૂ કરીએ બંધુઓ આપણો લક્ઝરી રાઉન્ડ, પણ એ પહેલા જાણી લઈએ લક્ઝરી રાઉન્ડના રૂલ્સ. લક્ઝરી રાઉન્ડ, આ રાઉન્ડ 5000 રૂપિયાનો રહેશે. જેને જીતવા માટે તમારે પ્રતિસ્પર્ધી સામે એક ચોક્કસ સમય મર્યાદામાં ગેમ જીતવાની રહેશે. ખાસ ધ્યાન એટલું રાખજો કે બોલ તમે જે પણ પ્લેસ કરો એ ઘૂંટણથી ઉપરના ભાગમાં પ્લેસ કરજો. એન્ડ યોર ટાઈમ વિલ સ્ટાર્ટ ઇન 5 4 3 2 1 એન્ડ ગો. તમે કીધું બે ગોલ કરવાના, બે ગોલ કરવાના છે, પણ એમાં કોઈ મિસ્ટેક હોય તો. અચ્છા, બે ગોલ કરવાના તે થઈ ગયા તમારા, ઓકે, પણ તમે સ્ટોપ કર્યો એમની સાથે. એમને એમ થયું કે એ જીતી ગયા છે, પણ એ જીતી ગયા છે કે નથી જીત્યા, કોઈ નિયમ બાકી રહી ગયો છે નથી રહી ગયો એ હવે હું કહીશ. કારણ કે મેં અમુક વસ્તુઓ ખાસ એમને કહી હતી કે જર્ની અહીંયાથી જ શરૂ કરવાની, બોલ ઘૂંટણની ઉપર જ રહેવો જોઈએ. આ બધી વાતો મેં કરી હતી, એ નિયમો પૂરા કર્યા છે કે નથી કર્યા એના પછી તો તમારે ગેમ સ્ટોપ કરવાની આવતી હતી જ નહીં. તમારો અત્યારે હાથથી મૂક્યો કે ગયો? હા હા, પણ મિનિમમ ટાર્ગેટ હતો બે બોલનો, ઓકે. તમારો એક બોલ એ પણ છેલ્લે છેલ્લે ગયો ને 100% ને? હા, તો બરાબર જીતી ગયા 5000 રૂપિયાનો બોનસ. બંધુઓ લઈ આવો એમનું પૂરેપૂરા 5000 રૂપિયાનું બોનસ. શું કામ નિરાશ થાવ છો? હજુ 10000 જીતી શકશો, શાંતિ રાખો. પહેલા એમનું 5000 રૂપિયાનું બોનસ લઈ આવો. કૃષ્ણ ભગવાને ગીતામાં એક મહાન સંદેશ આપ્યો છે, લાઇટર નોટ પર નથી કહેતો, સિરિયસલી કહું છું, કે જ્યારે તમે કોઈ પણ કાર્ય પોતાના માટે નહીં પણ કોઈક બીજા માટે કરતા હોય ત્યારે એમાં સફળતાની ગેરંટી ભગવાન આપતો હોય છે. હા, એમને એમણે બહુ મહાન વાત કરી છે, પણ એને થોડાક નીચેના લેવલ પર જોઈએ તો આજે તમે બંને પાર્ટિસિપન્ટ એવા હતા કે ક્યાંક પોતાના માટે નહીં, યુ પ્લેઇંગ ફોર યોર મધર ઇન લો, એટલે તમે તમારા સાસુ માટે રમતા હતા અને તમે તમારા દીકરા માટે રમતા હતા. એટલા માટે જ મેં કહ્યું કે વહુ અને મમ્મી સાથે શરૂ કરીએ આપણે ડેલી બોનસ. તો આજે બંને જીત્યા છે, બરાબર છે? આજે પોતાના માટે નહોતા રમતા તો આજે બંને જીત્યા છે, થોડુંક ઓછું વધારે. હા, એક સ્ત્રી હોય એટલે જલસી રહેવાની જ કે વધારે જીતી ગઈ. હા, પણ છતાં પણ બંને જીત્યા છે એ અગત્યનું છે. પણ હવે એક મિનિટમાં 10000 રૂપિયાનું બોનસ કોણ જીતે છે એ જોઈએ. શરૂ કરીએ આપણે આપણો જેકપોટ રાઉન્ડ, પણ એ પહેલા બંધુઓ જો તમારે પણ તમારા દીકરા, તમારા સસરા, તમારી સાસુ, તમારી નણંદ, તમારી ભાભી, તમારી કાકી કે તમારા કુટુંબ માટે રમવું હોય કે પછી સિમ્પલી 10000 રૂપિયા રોકડા માટે રમવું હોય તો લખી લો મારી ડિટેલ્સ. ડેલી બોનસમાં જો તમે પણ ભાગ લેવા માંગતા હોય તો SMS કરો બોનસ સ્પેસ તમારું નામ સ્પેસ તમારા શહેરનું નામ લખી
56882 પર SMS કરો. કોમલ અને ચાર્મી, તમારા બંને વિશે મેં જે જાણ્યું બ્રેકમાં કે તમે પહેલાં લગ્નની પહેલાં જોબ કરતા હતા અને એડ્યુકેશન ફિલ્ડમાં હતા, એટલે કે તમે ટીચર હતા, બંને કોમન ફેક્ટર છે. ઓકે, તમે કયા સ્ટાન્ડર્ડમાં ભણાવતા હતા? 8, 9, 10 ગુજરાતી મીડિયમ, ઇંગ્લિશ મીડિયમ? ગુજરાતી મીડિયમ. 1 to 7 ઇંગ્લિશ મીડિયમ. 1 to 7 ઇંગ્લિશ મીડિયમ. ડઝન્ટ મેટર, ગુજરાતી મીડિયમ હોય, ઇંગ્લિશ મીડિયમ હોય, 1 to 7 હોય, 8, 9, 10 હોય, પણ રાષ્ટ્રગીત તો હોય જ. ઓકે, ગવાય દરેક શાળાની અંદર રાષ્ટ્રગીત આપણે ગાઈએ છીએ. તો જે રાષ્ટ્રગીત એક શિક્ષક તરીકે તમે રોજ બાળકોને ગવડાવતા હતા, હવે જો આ સવાલના જવાબ પછી તમારા બંનેના સ્કૂલના પ્રિન્સિપાલને એવું ન થવું જોઈએ કે સારું થયું નોકરી છોડી દીધી, એવું એવું ન થવું જોઈએ, એનું ધ્યાન રાખજો. ઓકે, એટલે નું બહુ જૂનું નામ જો સંસ્કૃત નામ એનું જોવા જઈએ તો બેઝિક ક્યાંક એનું નામ ઉત્કલ હતું અને એમાંથી ઓડિશા નામ થયું છે. ઉત્કલ એટલે ઓડિશા, કઈ નહીં. જો એમને ઇન્ટરનેટનો બરાબર ભલે બોનસ ના મળ્યું પણ આંતરજાળ ખબર પડી, એવી રીતે ભલે બોનસ ના મળ્યું ખબર તો પડી, એ વધારે અગત્યનું છે. હા, ઓન ધીસ નોટ બંધુઓ, વી આર સાઇનિંગ ઓફ, સી યુ ટુમોરો, ટિલ ધેન ગુડ બાય, ગુડ નાઇટ, ડુ ટેક કેર ઓફ યોરસેલ્ફ, ગોડ બ્લેસ યુ. આવજો આવજો.